વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમને એએમસીએ બીયુ પરમિશન વખતે નક્કી કરેલો લગભગ 60 કરોડ જેટલો સુધારણા ચાર્જ ચૂકવવાનો બાકી છે. જોકે હવે જીસીએ 10 કરોડનો બીજો હપ્તો જ ન ભરી શકતા મામલો અટવાયો છે. હવે જીસીએ દ્વારા એએમસીને બાકીની રકમ વન શોટ પેમેન્ટથી ચૂકવવા તૈયારી બતાવાઈ છે, પરંતુ તેમાં રાહત આપવામાં આવે તેવી જીસીએને અપેક્ષા છે. તે અમે એક સમયમાં એક ઝાટકે કહેવાય ને, અથવા તો વન ટાઈમ પેમેન્ટ કરવા અમે તૈયાર છીએ. એટલે અમે પણ ઈચ્છીએ છીએ કે કોર્પોરેશનને અમે પણ આ રીતે એક સામટા ભરીને મદદરૂપ થઈએ. એટલે આમાં બીજું વિચારવાનો ક્યાંય અવકાશ જ નથી. ખરેખર અમારા અધિકારીઓ અને સરકારના કે કોર્પોરેશનના અધિકારીઓ સામસામે બેસે, એમની મર્યાદાઓમાં જે કંઈ થતું હોય તે મદદ કરે સરકાર. આપણી ગુજરાત સરકાર અને કોર્પોરેશન એટલી જ અપેક્ષા છે. બાકી અમે આવતીકાલે પણ આ પૈસા ભરી દેવા તૈયાર છીએ. કોરોના કાળમાં રદ થયેલી ટુર્નામેન્ટ અને મેચને કારણે જીસીએને મોટું નુકસાન પણ થયું છે, પરંતુ કુદરતી આફતના કારણે સૌ કોઈ લાચાર હોવાના પગલે અનેક મેચ દેશની બહાર જતી રહેતા પ્રેક્ષકો જ નહીં દેશને પણ નુકસાન થયું હોવાનું જીસીએનું કહેવું છે. વચ્ચે કેટલીક મેચો પ્રેક્ષકો સાથે પણ રમાઈ, એ પણ બધાએ જોઈ, આનંદથી સરસ રીતે માણી મેચો, અને બાકીની મેચો પ્રેક્ષકો વગર રમાઈ. પણ અમને વધારે દુઃખ એક જ છે કે આ કોરોનાને કારણે અને આ આફતને કારણે બાકીની મેચો આપણા શહેરમાંથી જતી રહી, અથવા દેશની પણ બહાર જતી રહી, વર્લ્ડ કપ જેવી મેચો અને આઈપીએલની પણ બાકીની મેચો. એટલે આમ તો જીસીએ કરતાં, અમદાવાદ શહેર કરતાં પણ આપણા દેશને નુકસાન થયું એવું કહી શકાય.